चंद चकोरी जय जय गिरिवर राज माँ सीता माँ भुवनेश्वरी ने प्रार्थना करें माँ आपो तो मैंने आज पति तरीके आपो एने एटलू सामर्थ्यता एने एवी शक्ति आपो के जेटली मारा पिता नु घमन स्वरूप आ स्वयंवर एनी बधी शरतो અમને બધી ઈચ્છાઓ અને ઈચ્છા સ્વરૂપ આ ધનુષનું ખંડન કરી શકે. માં ભુવનેશ્વરી સીતા ઉપર પ્રસન્ન થઈ એમના હાથમાં એક ફૂલ હતું એ ફૂલ ઉછળી માં સીતા ઉપર પડ્યું અને એક હાર આવી માં સીતાને અનુમોદન કરાવ્યું કે હે સીતે જા દીકરી તારી ઈચ્છા પૂર્ણ થશે. સીતા પર હર્ષિત થતી થતી ફરીથી પોતાના નગરમાં આવી અનેક રાજાઓ પોતાનું યોગદાન આપવા માં સીતાને પોતાની બનાવવા આવેલા એ જ સ્થાન ઉપર વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ ને લઈને આપણે પણ એ સ્વયંવર કરવાનો આંશિક માત્ર પ્રયત્ન કરીએ. તોડવાનું નથી ક્યાં ત્યારે બ્રજ રામ 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 સીતા રામ 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 બ્રજ રામ 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 સીતા આજ હમરે મરોલી ગામ કો હી હમ મિથિલા પૂર બના દેતે રાજ રામ 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 સીતા રામ 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 રાજ રામ અનેક નરેશો દરબારમાં ઉપસ્થિત થયા. બધાએ પ્રયત્ન કરી જોયો. જનકે શરત મૂકી કે જે આ ધનુષને તોડી નાખે એ જ મારી સીતાને વરે એ જ પરાક્રમી મારો જમાઈ બને. સૌપ્રથમ ધરમપુર નરેશ ઉભા થયા. જે ધર્મપુરીના રાજા ધનુષ પાસે ગયા પણ ધનુષને ઉચકાવી ન શક્યા. તોડવાનું તો દૂર રહ્યું, ધનુષને હલાવી ન શક્યા. પોતાની જગ્યા ઉપર બેસી ગયા. અનેક રાજાઓ પોતપોતાના સામર્થ્યતા પ્રમાણે આવ્યા તો કોઈ પણ રાજાથી આ ધનુષ તોડવું શું, ધનુષ ઉચકાયું પણ નહીં. અંતે જનક રાજાને થયું કે મારી પુત્રી માટે આટલામાંથી કોઈ જ કામનું નહીં. પોતાના સ્થાન પરથી ઊભા થયા. સભાને સંબોધીને કહ્યું કે હે સભાજનો, હે નરેશ, હે રાજાઓ, હે કુ
મારો શું તમારા બાહુમાં એટલી સામર્થ્યતા નથી શું તમારી માના કોખમાં એટલું ભાર નથી શું તમારામાં એટલી વીરતા કે એટલી પરાક્રમતા નથી કે આ તમે ધનુષને તોડી શકો આટલું સાંભળતા જ લક્ષ્મણ ક્રોધે ભરાયા જગ્યા ઉભા થઈ જનકને સંબોધીને કહેવા લાગ્યા કે જનક એવું નથી હે રાજન તમે અમારી મર્યાદામાં છો બાકી આવા ધનુષ અમે નાનપણમાં અનેક એવા ધનુષો તોડી નાખ્યા અમારા નગરમાં કોઈ નાના બાળકને કોને તો પણ આવા ધનુષને તો તોડીને ચાર ટુકડા કરીને ફેંકી દે વિશ્વામિત્ર રામને સંબોધીને બોલ્યા કે હે રામ કોની રાહ જુઓ છો પ્રભુ આપ આપનું પરાક્રમ બતાવો આપની મનની ઈચ્છાઓને પૂર્ણ કરો અને પ્રભુ તમારી નહીં આ સીતાના મનની ઈચ્છાઓને પૂર્ણ કરો ઉભા થાવ રામ ઉભા થાવ ભગવાન રામ ઉભા થયા ધનુષ પાસે પહોંચ્યા જોર જોર પાસે ધનુષની પ્રત્યંચા એ દોરી ચડાવી અને પગના એક પ્રહાર વડે ધનુષને ક્યારે તોડી નાખ્યું એ નગર જડો સમજી પણ ન શક્યા ધનુષ તૂટતાની સાથે જ વીજળીઓના ધમકારા ભૂતિ હલવા લાગી સમુદ્ર ઉછળવા લાગ્યા વાતાવરણની અંદર ધમાકાઓ જોવા લાગ્યા બે વાદળો જાણે અંદર અંદર હલવા લાગ્યા લડાવા લાગ્યા અને આ વાદળોના અવાજ સાંભળી ભગવાન પરશુરામ ક્રોધે ભરાયા કે જરો આ ઇચ્છનીય ઘટના ઘટી થઈ છે અને ક્રોધા અવસ્થામાં જનકના દરબારમાં પરશુરામ હાજર થયા જેના હાથમાં પરશુ છે એવા પરશુરામ એ જનકના દરબારમાં હાજર થયા રામને સંબોધીને કહે છે કે કોણે આ દુસાહસ કર્યા ધનુષ તોડવાનો કોણામાં આટલી સામર્થ્યતા છે જ્યારે પણ આ દુસાહસ કર્યું હોય એ તુરંત મારી સામે ઉપસ્થિત થઈ મેં મારા પરશુને સંતાવીસ વખત ક્ષત્રિયોને આ પૃથ્વી વિહોણ કર્યા જ્યારે આ ધનુષ તોડ્યું છે એ મારા પરશુના આજે ભોગ બનશે આટલું સાંભળતા જ લક્ષ્મણ ક્રોધે ભરાયા પરશુરામને સંબોધીને કહે છે કે પરશુરામ આપ શું વાત કરો આ ધનુષમાં એવું તો શું છે આવા ધનુષ તો અમારા રામે નાનપણમાં રમતા રમતા અનેકો તોડ્યા આ ધનુષમાં નવું શું છે પ્રભુ શા માટે આપ ક્રોધ કરો છો આપના ક્રોધ એ અનુચિત છે આટલું સાંભળતા તો પરશુરામ ફરીથી ક્રોધે ભરાયા હાથમાં પરશુ લઈ લક્ષ્મણને મારવા ઉભા થયા હે લક્ષ્મણ આજે મારા પરશુને ગળું કાપી અને ભૂમિ કષ્ટ કરી દઉં આટલું સાંભળતા જ રાજા રામ બે હાથ જોડી પરશુરામને વંદન કરે વિશ્વામિત્ર આવી પરશુરામને સમજાવ્યો કે હે પરશુરામ આપ સમજો એટલા સામાન્ય નથી આ તો જગતના ધણી સ્વયં નારાયણ છે પ્રભુ સ્વયં નારાયણ છે પરશુરામ કહે નારાયણ હોય તો પોતાના નારાયણ હોવાની અનુભૂતિ કરાવે વિશ્વામિત્ર ભગવાન રામને બે હાથ જોડીને કહે છે પ્રભુ આપના સાક્ષાત્કાર કરાવો અને ભગવાન રામે પોતાનું ઉપવસ્ત્ર ખોલી અને ભૃગુના પંજા જેમના છાતી ઉપર હતા એક પંજા બતાવ્યા રામના છાતીમાં પંજા જોઈ પરશુરામને થયું
કે આજ અલખ ધણી આજ મારા પરમાત્મા વિષ્ણુ છે તે હાથ જોડી એ પરમાત્મા વિષ્ણુના શરણમાં માફી માંગી આવા જ વિશ્વામિત્રે પરશુરામને વંદન કર્યા રામ અને કૃષ્ણ રામ અને લક્ષ્મણને આજ્ઞા કરી કે રામ લક્ષ્મણ આપ જય પરશુરામના ચરણ સ્પર્શ કરો રામ અને લક્ષ્મણે પરશુરામના ચરણ સ્પર્શ કર્યા અને પરશુરામ ગુસ્સાથી શાંત થઈ તે સ્થાન છોડી ત્યાંથી ચાલ્યા ગયા આબાજુ સ્વયંવર સંપન્ન થયો ભગવાન રામે ધનુષ તોડી અને આ ધનુષ એ ભગવાન શિવનું ધનુષ એ કોઈ માટે સામાન્ય નહીં એ શિવનું ધનુષ તોડી જનક રાજાના હૃદયને સાંત્વના અને સીતાના મનને ચેતના યુક્ત કર્યા માં સીતાના આંખમાંથી હર્ષના આંસુ આવ્યા તે માં ભગવતીએ માં ભુવનેશ્વરીએ માં ભગવતી માં ભુવનેશ્વરીએ મારી ઈચ્છાઓને પૂર્ણ કરી મેં જે પ્રાર્થના કરેલી માને કે માં આજ મારો પતિ બનવા જોઈએ આજે માની કૃપાથી રામ મારા પતિ બન્યા જનક રાજાએ રામ સાથે સીતાના લગ્નની તૈયારી કરી દશરથ રાજાને સંદેશો મોકલાવ્યો કે દશરથ આપના પરાક્રમી પુત્ર રામ સાથે મારી દીકરીના લગ્ન કરાવો સત્વરે લગ્નનું આયોજન થયું રામ અને લક્ષ્મણ એ જાન લઈને આવ્યા જનક રાજાએ જાનનું સ્વાગત કર્યું રામ અને લક્ષ્મણના સુશોભિત અને આનંદથી લગ્ન થયા બોલો શ્રી રામ કૃષ્ણ ભગવાન કી જય એ જ લગ્નના પ્રસંગ આપણે અહીંયા માણીશું લક્ષ્મણ સાથે દશરથ સ્વયં રઘુકુલનો એક સંકલ્પ કે એ લગ્નની અંદર કોઈ લેડીઝ ન જાય એ રઘુકુલની નીતિ હતી કોઈ લેડીઝ ત્યાં ન આવે અને એટલા માટે જાનની અંદર દશરથ એમના મંત્રીગણો ભરત શત્રુઘ્ન સાથે રામ લક્ષ્મણ સ્વયં રામ પોતે વર રાજા બનેલા અને જનક રાજાના દરબારમાં આવી જનક રાજાએ રામ અને લક્ષ્મણના પરિવાર સાથે દશરથ રાજાનું પણ ખૂબ સ્વાગત કર્યું એક સરસ ઘટના બની કે દશરથ રાજા જેવા જનકને મળ્યા કે જનકના ચરણમાં પડી બે હાથ જોડી જનકને વંદન કરે છે અને એ સમયે જનક દશરથને કહે કે ના પ્રભુ ના આપ તો મારો વિવાહ કેવો મારા પુત્રીના સસરા કેવો આપ પગે ન લાગી શકો ત્યારે જનક ત્યારે દશરથ જનકને કહે છે કે હે જનક આપ તો આપનાર છો લેનાર છો હંમેશા લેનાર કરતા આપનાર બળવાન હોય આપ આપણી દીકરી મને આપી ધન્યતાને પ્રાપ્ત કરશો તો આવો આવા જ લગ્નને આપણે આનંદ મંગલથી માનીએ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 ભગવાન રામ નું સ્વાગત કરે રામ 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 રાજા રામ રાય હો સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ
રાજ રામ 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 સીતારામ રામ રામ રાજ રામ 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 સીતારામ રામ રામ રાજ રામ 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 સીતારામ રામ રામ રાજ રામ 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 સીતારામ રામ રામ રાજ રામ 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 સીતારામ રામ રામ રાજ રામ રામ સીતારામ રામ રામ રાજ રામ રામ સીતારામ જાઓ થંભી જાઓ માંડવાન બાર ઉતાવળે સિદ્ધને કરો છો મારા બેન હજુ ઝાંઝર પહેરે છે અમારા બેન હજુ ઝાંઝર પહેરે છે હોતા વડે સિદ્ધિ કરો છો થંભી જાઓ થંભી જાઓ માંડવાને હોતા વડે સિદ્ધિ કરો છો અમારા બેન હજુ સિંગલ પહેરે છે અમારા બેન હજુ સિંગલ પહેરે છે અમારા બેન હજુ સિંગલ અમારા બેન હજુ સિંગલ પહેરા પલગે વાર ઉતાવળે સિદ્ધિ કરો છો સખી મંગલ ગાવરી ધરતી અંબર સજાવરી આજે
રંગો સે રંગ મને જેથી કરીને આપ પોતાનું સ્થાન જાળવી લેજો અહીં કોઈ મહિરા પાસે ઊભા ન રહે એવી નમ્ર વિનંતી મહિરા પાસે કોઈએ પણ ઊભા નથી રહેવાનું જેથી કરી પાછળ બેઠેલા ભક્તોને દેખાવું જોઈએ માટે તમે મહેરબાની કરીને બે હાથ જોડીને અહીંથી વિનંતી છે કે તમે બેસી જજો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય ભેટ આપો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય શુભ મુહૂર્ત શુભ સમય મૃગપતિ સ્કંદસ્થિતા બેષણાં કન્યાભે કરવાલખે તવિલસા ધ્વસ્તાભિરા સેવિતા હસ્તૈશ્ચ ક્રગદાં શિખે તવિશિખા શ્રાપં ગુણં તર્જની બિભ્રાણાં મનલાત્મિકાં શશિધરા શુભ સમય સાવધાન કન્યાદાન દાતા ચિંતન સ્મૃદયો સાવધાન કન્યા પ્રતિપ્રિયતાં ચિંતન સ્મૃદયો સાવધાન વર રામચંદ્ર સાવધાન જનક રાજા સાવધાન કન્યા પુત્રાઉ સાવધાન કન્યા પુત્રાઉ સાવધાન સ્વયં જનક એક પોતાની દીકરી સીતાને લઈ અને માયરાની અંદર પધરાવી રહ્યા છે. રામ અને સીતાનું હસ્ત મિલાપ થયું. ઋષિ મુનિઓએ વેદ મંત્રનું ગુણગાન ગાયું. ચારે ચાર વેદ મંત્રો ત્યાં બોલાયા. આનંદ મંગલ પૂર્વક થઈ અને જનક રાજા અને દશરથ રાજા વચ્ચે સાત પેઢીના સંબંધ બંધાયા. સાહેબ આ સાત પેઢી એ આવનાર નહીં. રામ એમના પિતા એ ત્રણ પેઢી, સીતા એમના પિતા અને એમના પિતા એ જ ત્રણ પેઢી છ, અને પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય એ સાતમી પેઢી કહેવાય. આમ સાત પેઢીના સંબંધો એ જીવનને ઉજાગર કરનારા છે. તેવા શાસ્ત્રવિધિ દ્વારા અને વેદના મંત્રો દ્વારા
સાત કઈના સુંદર થાય રામાજી જાવ રાજે વેદ વ્યાજે માધારિ દવાનો ભસ્મો ઉત્પદવાના આજે ભરવે નાદાનાદ ગોદવામ પરમાદે નાપત્ર પાને ગીત પાજો પવિત્ર રામાજી રાધારમ પાજો પવિત્ર રામાજી રાધારમ દેવત્વાદા વિદા પુના દુપાજો પવિત્રે રાધા દાદારે રાજપા કામદુક્તા સાપ્યજવા યો સાપ્યજવા કર્મા સાપ્યજવા દાયા ઇન્દ્રજ્યત્વા ભાગગોરો મેના તારિત વિપ્ષણો અભ્યગો રક્ત અગ્ને પ્રાદમદે પ્રાદં ધાર્યામિ દત્તગે અંતન્મિ રાજ્યદમ ઈદમહમ મૃતા સત્યમુપૈમિ તત્વાજુરક્તિ તત્વાજુરક્તિ ગતમૈત્વાજુરક્તિ તત્વૈત્વાજુરક્તિ કર્મારે વાંપે ઘાયવમ્બ પ્રત્યષ્ટગોરક્તાહ પ્રત્યષ્ટારાધાયોરિષ્ટગોરક્તોરિષ્ટા આરાધાયા કૃપંદાર્ચાવન્દવેભિ સાત પેઢીના સંબંધો પૂરા થયા. રાજા જનકે પોતાની વહાલ સોઈ દીકરી, સાહેબ એક પિતા જ્યારે દીકરીને જન્મ આપે ને ત્યારે એની સાથે સંસ્કારોનું એક બીજ આપે, જ્યારે દાન કરે ત્યારે દીકરી દાન ન કરે, દીકરીની સાથે પોતાનો પ્રેમ, પોતાનું સામર્થ્ય, પોતાના સંસ્કારો, પોતાનો ઉછેર એ દાન કરતા હોય. આમ જનક રાજાએ પોતાની વહાલ સોઈ દીકરીને અશ્રુભીની આંખેથી ગોત્રોચ્ચાર દ્વારા એ સીતાના હાથને રામના હાથમાં આપ્યા. અનેક કર્મ કર્યો, કર્મના વિદ્વત ઋષિમુનિઓએ કર્મ કન્યાદાનનો સંકલ્પ કરાવ્યો. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ હરિ ઓમ જજાગ્રતો દુરામોદય તેદય વંદાદો સપ્તસાદાદય ભયે દોરં હમંજો દેઘાંજો ધીરે થં થં બે મનાહ દીકરીને શુભ શબ્દ કહ્યા કે હે દીકરી તું અહિયાંથી જાય છે જયારે વિદાય લે ત્યારે પાછળ વળીને ન જતી, કારણ કે દીકરી કદાચ હું મારો વાલ અને કદાચ હું મારું નિષ્ઠા ન ગુમાવી શકું, ન ગુમાવી મૂકું, એટલા માટે દીકરી એક વખત મારું ઘર છોડીને જાય પછી તો તારા સંસારમાં સુખ આનંદ અને મંગલથી રહેજે. અશુભ શબ્દ બોલી પોતાની દીકરી રામના હાથમાં આપી દે છે. અને ત્યાર પછી વિદ્વાન બ્રાહ્મણોએ રામ અને રામ અને સીતાના અગ્નિના સાક્ષીમાં સાત સાત ફેરાઓ, સપ્તપદી જેવા વગેરે કર્મો વેદના મંત્ર દ્વારા પૂર્ણ કર્યા. આખા આખા મિથિલાપુરની અંદર આનંદ છવાયો, મંગલ છવાયો. ગંધર્વોએ ગાન ગાયા, અપ્સરાઓએ નૃત્ય કર્યું અને સર્વ કોઈ ભેગા મળી અને ગરબાઓ રાસલીલાઓનું આયોજન કર્યું.